मोड़ासा टाउन पोलिस द्वारा पोलिस मार्च नु आयोजन करायू हतु। राष्ट्रीय एकता दिवस नी उजवणी ना भागरूपे पोलिस मार्च मोड़ासा मा योजाई हती। सरदार वल्लभ भाई पटेल नी जन्म जयंती नी उजवणी समग्र देश मा करवामा आवी रही छे, त्यारे तारीख 1/11/2020 ना रोज राष्ट्रीय एकता दिवस नी उजवणी करवामा आवे छे। अरवली जिल्ला पोलिस द्वारा राष्ट्रीय एकता दिवस नी उजवणी करवामा आवी हती, जेमा मोड़ासा टाउन पोलिस द्वारा मार्च पोस्ट नु आयोजन करवामा आव्यु हतु। मोड़ासा टाउन पोलिस द्वारा साई मंदिर थी पोलिस मार्च नु आयोजन करायु हतु, जेमा पोलिस ना जवानो जोड़ाया हता अने एकता नो संदेश आप्यो हतो। भरत कड़िया साथे हिमानी चौहान, सिटी न्यूज, मोड़ासा। आम आदमी पार्टी बनासकांठा जिला तालुकाना पदाधिकारीओ द्वारा देशमां वधी रहेला महिला अत्याचारनो विरोध प्रदर्शन करता आम आदमी पार्टीना कार्यकर्તાઓની અટકાયત કરવામાં આવી હતી। છેલ્લા કેટલાક સમયથી બળાત્કારના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે બનાસકાંઠામાં આમ આદમી પાર્ટી વધતા જતા બળાત્કારના કેસોને લઈને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી સરકાર સામે અવાજ ઉઠાવ્યા છે અને સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ જાળવી વિરોધ પ્રદર્શન કર્યું હતું, ત્યારે પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી અને આ તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી પશ્ચિમ પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા। ગુજરાતમાં રોજે રોજે બળાત્કારની ઘટનાઓ નિર્મમપણે વધી રહી છે। છેલ્લા બે વર્ષ દરમિયાન 2700 જેટલી બળાત્કારની ઘટનાઓ ઘટી છે। ઓક્ટોબર મહિના દરમિયાન પણ લગભગ રોજે રોજ બળાત્કારની ઘટનાઓ જોવા મળી છે। ગુજરાત બળાત્કારનું હબ બનાવવા જઈ રહ્યું છે। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગયા છે। મહિલાઓ બાળાઓ સુરક્ષિત નથી, સરકાર સંવેદનહીન બની છે તેવું પ્રદેશ સંગઠન મંત્રી રમેશ નાંભાણીએ જણાવ્યું હતું। ગુજરાતની ભાજપ સરકાર વોટની રાજનીતિ કરે છે, જ્યારે કોઈ લોકો કે પક્ષ ન્યાય માટે અવાજ ઉઠાવે છે તો તેમનો અવાજ દબાવવામાં આવે છે, ત્યારે હવે અમે કરીશું કામની અને ન્યાયની રાજનીતિ, તેવું જિલ્લા કાર્યકારી અધ્યક્ષ મેલાજી ઠાકોરે જણાવ્યું હતું। ગિરીશ જોશી સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, બનાસકાંઠા। સરદાર પટેલ જન્મ જયંતિના દિવસે કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં મોડાસા ખાતે સર્કિટ હાઉસથી રેલી કાઢવામાં આવી હતી। સરદાર પટેલ જન્મ જયંતિના દિવસે કેન્દ્ર સરકારના કૃષિ બિલને કૃષિ વિરોધી તથા કંપનીઓ માટે લાભ કરતા અને ખેડૂતો માટે નુકસાન કરતા જણાવી ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં ધરણા અને રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના સર્કિટ હાઉસથી કોંગ્રેસે ખેડૂત વિરોધીએ સરકાર નહીં ચલેગી અબ નહીં ચલેગીના નારા સાથે કૃષિ બિલના વિરોધ પ્રદર્શિત કરતા બેનરો સાથે રેલી કાઢતા કોંગ્રેસની રેલી ચાર રસ્તા પહોંચે તે પહેલા પોલીસે કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। સરકારે જે ખેડૂત વિરોધી ત્રણ કાયદા બનાવ્યા છે એના વિરોધ માટે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સમગ્ર જિલ્લા મથકે ધરણાનો કાર્યક્રમ આપેલો। ખેડૂતોને આ બિલથી ઘણું બધું નુકસાન થવાનું છે, કારણ કે પોષણક્ષમ ભાવ માટે જે ખેડૂત અવાજ ઉઠાવતો એ અવાજ દબાવવા માટે કેન્દ્ર સરકારે જે કાયદા લાવ્યા છે એનાથી ખેડૂતને ખૂબ મોટું નુકસાન થયું છે અને એના માટે આ બિલ પાછું ખેંચે એ માટે આજે અમારા સમગ્ર કોંગ્રેસની ટીમ અરવલ્લી જિલ્લાની આજે એકત્રિત થઈને ધરણા કરવા જઈ રહી હતી, ત્યારે અમારી અટકાયત કરવામાં આવી છે અને એટલા માટે અમે અહીંયા એકત્રિત થયા છીએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા વિવિધ રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે। આમ આદમી પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ મોડાસા શહેરના ચાર રસ્તા પર ગુજરાત સહિત સમગ્ર દેશમાં દુષ્કર્મની ઘટનાઓ સતત બનતા દુષ્કર્મની ઘટનાઓ અંકુશમાં લેવા અને દુષ્કર્મીઓને સખ્ત સજા કરવામાં આવેની માંગ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવતા ટાઉન પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરી હતી। જનતા પાર્ટી દ્વારા ખેડૂત વિરોધી જે બિલ પસાર કર્યો છે, જે ત્રણ કાળા કાયદા જે પસાર કરવામાં આવ્યા છે, એની અંદર ખેડૂતોનું હિત નથી તે બાબતને સમગ્ર ગુજરાતમાં અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ખેડૂતોના હિતમાં ખેડૂતોના સમર્થનમાં આજે ચાર રસ્તા પર મોડાસા ખાતે જ્યારે અમે ધરણાનો અને દેખાવો સૂત્રોચ્ચારનો જે સરકાર વિરુદ્ધ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે દરમિયાન જ્યારે અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા હતા ખેડૂતોના અવાજને ઉઠાવવાની જે અમે કોશિશ કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસ દ્વારા અમારી આજે અટકાયત કરી દેવામાં આવેલ છે। કોરોનાની વૈશ્વિક મહામારીમાં મોડાસા શહેરમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના વિરોધમાં સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડ્યા હતા। પોલીસે પણ રાજકીય પાર્ટીઓના વિરોધ પ્રદર્શનના પગલે ભારે દોડધામ કરવી પડી હતી।
ભરત કડિયા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, મોડાસા. સાબરકાંઠા જિલ્લાના ઈડર સ્ટેટ હેરિટેજ વોક ટીમે પોળોના જંગલમાં સ્વચ્છતા અભિયાન યોજી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અનોખી રીતે ઉજવવામાં આવે છે, જેમાં ઈડર સ્ટેટ હેરિટેજ વોક અને એક્સપ્લોર અરવલ્લી ટીમ દ્વારા પોળોના જંગલમાં સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના અધિક પ્રિન્સિપાલ એપી સિંઘ તેમજ ઇન્ચાર્જ યોગેશ દેસાઈની આગેવાનીમાં યોજવામાં આવ્યું હતું. આ સાથે ઉપસ્થિત તમામ લોકોને માનદ જિલ્લા વન્ય જીવ સંરક્ષક મયુરભાઈ રાઠોડે હેરિટેજ વોક કરાવી તેના મહત્વ સમજાવી હતી. રાજેશ ચાવડા સાથે જયમિની પાંડે, સિટી ન્યૂઝ, વિજયનગર. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર પટેલ જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ આપવામાં આવી હતી. પાલનપુરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર પટેલ જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કરવામાં આવ્યું હતું અને સરદાર પટેલ અમર રહોના નારા લગાવીને સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો અમલમાં મૂકવા સંકલ્પ કરવામાં આવ્યો હતો અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ હોય તેમને પુષ્પાંજલિ કરી તેમની રાહે ચાલવામાં સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેર કોંગ્રેસના પ્રમુખ સુરેશભાઈ પટેલ, શહેર મહામંત્રી રમેશભાઈ સોલંકી, બનાસકાંઠા જિલ્લા માઇનોરિટીના ચેરમેન ઉસ્માન ખાન પઠાણ, નગરપાલિકા વિપક્ષના ઉપનેતા મોહમ્મદભાઈ મંસૂરી, નગરપાલિકા સભ્ય સાહિલ કુરેશી, ઇબ્રાહીમભાઈ સિંધી, ઇબ્રાહીમભાઈ મલિક, પાલનપુર શહેર ઉપપ્રમુખ લલિતભાઈ ગઢવી, સોશિયલ મીડિયાના પ્રમુખ પરવેજ સિંધી અને ગંજ બજારના વેપારીઓ હાજર રહ્યા હતા. ગિરીશ જોશી સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, બનાસકાંઠા. અરવલ્લી જિલ્લાના મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે ચાંદીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વાહન ચેકિંગ દરમિયાન કારમાં સીટના નીચે બનાવેલા ગુપ્તખાનામાંથી રૂપિયા 2.24 કરોડનો ચાંદીનો શંકાસ્પદ જથ્થો દાગીના અને પાટના સ્વરૂપે મોડાસા રૂરલ પોલીસે પકડ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. વધુ પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સીપી વાઘેલા અને પોલીસ સ્ટાફના માણસો જયરાજસિંહ સનાભાઈ દિવાળીનો તહેવાર નજીક હોવાથી પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે પર ગઢડા ગામની સીમમાં રાજેન્દ્રનગર ચોકડી ખાતે વાહન ચેકિંગ દરમિયાન એક સફેદ કલરની સન્ની કાર નંબર GJ09BE7672 શંકાસ્પદ હાલતમાં આવતા ઊભી રાખી પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન આપતા પોલીસ મથકે લાવી વિશેષ પૂછતાછ કરતા ગાડીની સીટો નીચે બનાવેલા ગુપ્તખાનામાંથી ચાંદી અને રૂપાના અલગ અલગ દાગીના અને પ્લેટો મળી કુલ વજન 416.45 કિલોગ્રામ, જેની કુલ કિંમત ₹2,24,32,818 તથા રોકડ, મોબાઈલ અને ગાડી મળી કુલ ₹2,26,63,788 નો મુદ્દામાલ કોઈ બિલ કે બીજા કોઈ આધાર પુરાવા વગર ચોરી અથવા છેતરપિંડી કરીને કારમાં બનાવેલા ગુપ્તખાનામાં ભરીને આવેલા રાજકોટના બે ઈસમો ધર્મેન્દ્ર ખેગાર ખોડિયા અને વિજય જદુરામ દાણીધારિયાને CRPC કલમ 102 મુજબ મુદ્દામાલ કબજે લઈ આરોપીઓને CRPC કલમ 41(1)(d) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરત કડિયા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, મોડાસા. તારીખ 31 ઓક્ટોબર 2020ના રોજ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રાજેન્દ્રનગર ચોકડી ખાતે પોલીસનું વાહન ચેકિંગ ચાલુ હતું. આ દરમિયાન સફેદ કલરની નિશાન સની ગાડી રોકતા ડ્રાઈવરને પૂછપરછ કરતા થોડું શંકાસ્પદ લાગ્યું. તેથી વધુ પૂછપરછ કરીને વાહનની ચેકિંગ કરતા વાહનના ગુપ્તખાનામાંથી 416 કિલોગ્રામ જેટલું ચાંદી મળી આવેલ, જેની હાલ બજાર કિંમત 2,24,00,000 જેટલી થાય છે. હાલ આ મુદ્દામેલનું કોઈ લીગલ બિલ પ્રસ્તુત કરેલ નથી, જેથી કરીને હોઈ શકે માલ ચોરી કે કોઈ છળકપટથી મેળવેલ હોય, જેથી હાલ મુદ્દામાલને CRPCની 102 કલમ મુજબ કબજે લીધો. આ ઉપરાંત બંને આરોપીને CRPC 41(1)(d) મુજબ અટક કરીને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં ક્ષત્રિય રાજપૂત એકતા મંચ દ્વારા
કલેક્ટર સાહેબ આનંદ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય રાજપૂત એકતા મંચ દ્વારા કલેક્ટર સાહેબ આનંદ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી હત્યા કરી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે તાજેતરમાં હરિયાણામાં ના વલ્લભગઢના નિકિતા તોમર નામની કોલેજની યુવતીને લવ જેહાદની વસના થતા જાહેરમાં તેણીને ગોળી મારી તોસીફ અને રેહન નામના મવાલીઓએ ક્રૂર હત્યા કરી નાખેલ છે અને પરિણામે નિર્દોષ દીકરીએ જીવ ગુમાવ્યો છે. તેને ક્ષત્રિય રાજપૂત એકતા મંચ બનાસકાંઠા સખત શબ્દમાં વખોડી કાઢે છે અને આવા અસામાજિક તત્વોને કડક ને કડક સજા મળે અને તેના કેસ ફાસ્ટેક કોર્ટમાં ચાલે અને તે કેસ ચલાવવા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી જે જલ્દી ચલાવી આરોપીઓને કડકમાં કડક સજા કરવા ક્ષત્રિય રાજપૂત એકતા મંચ બનાસકાંઠા અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા બનાસકાંઠાના માન્ય કલેક્ટર સાહેબ મારફત રાષ્ટ્રપતિને ઉદ્દેશીને આવેદનપત્ર તેમજ રાષ્ટ્રપતિને ડાયરેક્ટ વિવિધ સંગઠનો દ્વારા સ્પીડ પોસ્ટ દ્વારા આવેદનપત્ર મોકલવા અને નિકિતાના આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ અંગે ક્ષત્રિય એકતા મંચના યુવા પ્રમુખ જસવંતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે છાસવારે આવી ઘટનાઓ બનતી હોય છે અને નિર્દોષ બહેન દીકરીઓ આ અસામાજિક તત્વોના ભોગ બનતી હોય છે અને આ અસામાજિક તત્વો ઉછીના કપડાં અને ભાડે બાઇકો લઈ ઘણીવાર ભોળી છોકરીઓને ફસાવતા હોય છે અને તેમની પાછળથી બ્લેકમેલ કરી બદનામ કરતા હોય છે. તેથી ભવિષ્યમાં શાળા કોલેજો ખુલતા શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓને સલામતી માટે પોલીસની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી અને વધુમાં જણાવ્યું હતું કે આવી કોઈપણ બહેન દીકરીઓને આવા અસામાજિક તત્વોથી હેરાન પરેશાન હોય તો ડર્યા વિના સંગઠનનો સંપર્ક કરવાનું પણ કહ્યું હતું. આવા અસામાજિક તત્વોને કાયદાનો નહીં એનાથી શકે તેઓને સંગઠન આવા અસામાજિક તત્વો જે ભાષામાં સમજશે તે ભાષામાં પોતાના જોખમે અને ખર્ચે સમજાવવાની ક્ષમતા સંગઠન ધરાવે છે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ પ્રસંગે ક્ષત્રિય રાજપૂત એકતા મંચ બનાસકાંઠા તેમજ પ્રદેશ યુવા ભાજપ કારોબારી સભ્ય પ્રમુખ જસવંતસિંહ વાઘેલા તેમજ તેના હોદ્દેદારો તેમજ વિવિધ હિન્દુ સંગઠન જેવા કે વિશ્વ હિન્દુ પરિષદ, RSS, બજરંગ દળ, રામ સેવા સમિતિ જેવા નામી અનામી સંગઠનો હાજર રહી આ બનાવ વિશે ખેર વ્યક્ત કરી આવેદનપત્ર પાઠવી તેમજ રાષ્ટ્રપતિને સ્પીડ પોસ્ટથી વિવિધ સંગઠનો દ્વારા પત્ર પાઠવી તેમજ નિકિતાના આત્માને શાંતિ મળે તે હેતુથી શ્રદ્ધાંજલિ પાઠવી કાર્યક્રમ સફળ બનાવેલો હતો. આવા મવાલીઓને જલ્દીથી જલ્દી સજા થાય તે હેતુથી આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગિરીશ જોશી સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, બનાસકાંઠા.